चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। So
Yeah.
Yeah.
Oh,
આ મંદિર ને ઉજાગ્રત કરવા માટે અને ઉમરા ગામને ઉમરા તીર્થ તરીકે ખ્યાતિમાં લેવા માટે તપસ્વીએ જે પંચમુદ્રા સિદ્ધ કરી તેમાંથી બે મુદ્રા તો આ મંદિરમાં જ રહીને સિદ્ધ કરેલ છે. સજ્જનો, તપસ્વી બાપજીએ પણ ધર્મના પ્રચાર અર્થે દૂર દૂર પ્રવાસ કરી કૈવલ્ય જ્ઞાન ભક્તો સુધી પહોંચાડ્યું જ છે. અને તેના પછી વિષ્ણુદાસજી અને શાંતિદાસજી આ બંને મહાપુરુષો એવો એક યોગ આવ્યો કે જે આપણા જ્ઞાન સંપ્રદાયને જ્ઞાનની આંખ આપી હોય એવા કૈવલ્ય વેત્તા કે વેત્તા પરમહંસ સુખાનંદ બાપજીએ જે ગ્રંથને પ્રાકૃત ભાષામાંથી ગુજરાતીની અંદર સ્થગિત કરી એક જ્ઞાન સંપ્રદાયના અનુયાયી કાયમ પંથ ભક્ત સમાજ અને સંત સમાજને જ્ઞાનની આંખ આપવાનું કાર્ય એમના નેજા હેઠળ થયું, એને સંપૂર્ણ સહયોગ આપવા પક્ષે મોહનદાસ બાપજી, વિષ્ણુદાસ બાપજી, શાંતિદાસ બાપજી અને એવા એક શાંતિદાસ બાપજી ને આજે પુણ્યતિથિ છે. સજ્જન, સંપ્રદાયમાં તો ઘણા સંતો થયા જ છે, જ્ઞાનીઓ પણ થયા છે, તેમ છતાં ગ્રંથોને પ્રકાશમાં લેવાનું કાર્ય દરેક સંતમાં શિરે જતું નથી. કેમ કે કંઈક ભાગ્યનો ઉદય પણ એવા સંતોનો થયો હોય કે જેમના તરફથી એ પ્રકાશકનું કાર્ય થઈ શકે, એ પણ એક એવા સંતોનું ભાગ્ય જ કહેવાય, સદભાગ્ય કહેવાય. પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગરનું જ્ઞાન જે આખા વિશ્વમાં અજોડ છે અને એ જ્ઞાનને પ્રકાશિત કરવા પક્ષે હૃદયની અંદર જે ભાવના પ્રગટ થવી, એ ભાવના જ એમનું પરમ ભાગ્ય બંધાતું હોય છે. અહીં પરમગુરુ ને અહીં ચોપાઈની અંદર એમ કહે છે કે જબી સદગુરુ કીએ સર્જન હારા, સર્જનહાર રૂપી પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગર સ્વયં પોતે જ છે. અને એટલા માટે હસતા લેવા ગ્રંથની અંદર પણ પોતે એમ કહે છે કે કૈવલ કા રણ થકી આ રણ મેં રચ્યું વિશ્વ સારું. કૈવલ તો કારણમાં છે જ, પણ આ જગતની ઉત્પત્તિ પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગરના સાગરે સ્વયં પોતે જ આ જગતની ઉત્પત્તિ કરેલ છે, જેમાં દ્વૈતરૂપ જગતના પસારામાં નિરંજન પુરુષ છે અને એ નિરંજન પુરુષ થકી દ્વૈતરૂપ જગતનો પસારો થયો. સજ્જન, દ્વૈતરૂપ જગત કોને કહેવું?
તો અવ્યાકૃત શક્તિમાં 14 લોક છે અને અષ્ટ અંગી શક્તિના 14 લોક છે. આ 28 લોકને ધારણ કરીને રહેલું મહીમંડ રૂપી ઈંડ, આ મહીમંડ રૂપી ઈંડની અંદર દ્વૈત જગતનો પસારો થયેલો છે. હવે વિચાર કરો કે એક ઈંડ કેવડું મોટું હશે જેને મૃત્યુલોક કહેવામાં આવે. આ મૃત્યુલોકને પણ એક ઈંડ તરીકેની વ્યાખ્યા થયેલી છે. તો આવા તો આ અવ્યાકૃત રૂપી ઈંડ કહેવાય. મૃત્યુલોક થી તે સ્વર્ગ લોક ના જે બીજા 14 લોક છે એને અવ્યાકૃત કહેવામાં આવે, અવ્યાકૃત શક્તિલોક કહેવામાં આવે. અને એ 14 લોકને પણ એક એક ઈંડ તરીકેની વ્યાખ્યા કરેલી છે. તો મૃત્યુલોકનો વિસ્તાર કેટલો હશે જે અત્યારનું વિશ્વ કહેવાય છે? વિશ્વના તમામ દેશો એ મૃત્યુલોકની અંદર એનો સમાવેશ થઈ જાય છે. તેમ છતાં મૃત્યુલોકના એક હદની આપણી જાણમાં, એટલે કે માનવની જાણમાં આવી શકે એમ નથી. પરમ ગુરુએ પદ્ય વિભાગની અંદર એનો ખુલાસો કરેલો છે કે શ્યામ શૂન્યનો જ્યાં સુધી વિસ્તાર હશે ત્યાં સુધી એને મૃત્યુલોક કહેવામાં આવે છે. કેમ? તો કે શ્યામ શૂન્ય એ બ્રહ્માજીનું શ્યામ શૂન્ય તરીકેની વ્યાખ્યા કરેલી છે. અને બ્રહ્માજી એટલે આ સ્થૂળ દેહ પ્રાધાન્ય ઘાટને ઉત્પત્તિ ક્રમ એમના થકી થયેલો છે. એ ન્યાયે મૃત્યુલો એનો વિસ્તાર શ્યામ શૂન્ય હશે. કહેવાનો મૂળ આશય એ છે કે આ દ્વૈતરૂપ જગતના પસારામાં રહેલા નિરંજન પુરુષને પણ ગુરુ અને શિષ્યના સંવાદની અંદર પરમ ગુરુએ અને જ્યોત સ્વરૂપ ભગવાનના એ વ્યાખ્યા કરેલી છે. દ્વૈતરૂપ જગતનો પસારો નિરંજન થકી થયો એટલે દ્વૈતરૂપ જગતના પસારો કરનાર નિરંજન પુરુષ છે, તો એને પણ ભગવાન તરીકે વ્યાખ્યા કરી. અગાધ ગ્રંથની અંદર પરમ ગુરુ એમ કહે છે કે સૌ કહીએ અક્ષર ભગવાના જાથે સૌ અક્ષર ઉદપાના વેદ ભયે ઉન્હોતે ચારે ગાયત્રી 24 પસારે. માનવના શરીરે રહેલો ઓમકાર, આ ઓમકારમાંથી ચાર વાણી પરાપશ્યમથી મધ્યમાં અને વૈખરી, આ ચાર વાણી ઉત્પત્તિ ક્રમ એ ઓમકારમાંથી ઉત્પન્ન થાય છે. 52 અક્ષરોને ઉત્પન્ન કરવા પક્ષે ઓમકારને પણ પરમ ગુરુ એ ચોપાઈની અંદર શું કહે છે કે સૌ કહીએ અક્ષર ભગવાના જાથે સૌ અક્ષર ઉત્પાના, અક્ષરોને ઉત્પન્ન કરવા પક્ષે ઓમકારને પણ ભગવાન તરીકે ભગવાન કર્માસાગર ગ્રંથને અગાધ ગ્રંથની અંદર એનો ઉલ્લેખ કરેલો છે. અને એ જ પરમ કૃપાળુ દિવ્ય પરમ ગુરુ જેને આપણે મહાન સજાણજાણ કહીએ છીએ, કૈવલ વેત્તા કહીએ છીએ, સર્વજ્ઞ હંગ કહીએ છીએ, જેના શુદ્ધ સંકલ્પથી ખટ વૃત્તિઓ દ્વારા જગતની ઉત્પત્તિ થાય હોય તો એને કેમ ના ભગવાન કહેવા જ જોઈએ? એટલે એ સંપૂર્ણ ભગવાન તરીકે જગતના જીવોને શબ્દ શ્રવણ કરતાની સાથે આ સૃષ્ટિનો સર્જન હારશે એવી પ્રતીતિ
કરાવે એવો કોઈ શબ્દ હોય તો તે ભગવાન શબ્દ છે. ભગવાન શબ્દ શ્રવણ થતાની સાથે આ સૃષ્ટિનું સર્જન આરશે એવી પ્રતીતિ કરાવે, અને એ આશ્રયને લઈને જ પરમહંસ સુખાનંદે પણ ગ્રંથોની અંદર પરમ કૃપાળુને ભગવાન કહેવા જ જોઈએ એવો તેમણે ઉલ્લેખ કર્યો. અને એ પરમહંસ સુખાનંદ બાપજીના ગ્રંથોને અહીં ઉમરા મંદિરને પ્રકાશકનું માધ્યમ બનાવી શાંતિદાસ બાપજીએ પ્રકાશકનો કાર્ય પણ એમના પરમ ભાગ્ય એમના અંતરના ભાવમાં એવો ભાવ પ્રગટ થયો હશે કે પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગરને આ માનવ કેમ કેમ સૃષ્ટિનો સર્જનહાર માની એમને આર્તનાદથી એમની પાસે એમને મેળવવા માટેનો એમના જ્ઞાનને સમજવા માટેનો એનું જ્ઞાન હૃદયની અંદર ધારણ કરી શકે કાયમ ન્યાય કરી શકશે એવી અંતરની ભાવનાને ઉજાગ્રત કરવા પક્ષે જ આ ગ્રંથોનો ગુજરાતી ભાષાની અંદર પ્રકાશિત કરી જગતના જીવોને જાણવાનું કાર્ય કર્યું. અહીં પરમ કૃપાળુ એ કહે છે કે જબી સદગુરુ કિય સર્જન હારા સર્જે હું જાહીશે જાહી સમાવના હારા. સદગુરુનું સ્વરૂપ કે સર્જન કરવા પક્ષે સદગુરુનો મહાન મૂર્તિનું સ્વરૂપ એ આદિથી એનું બંધારણ થયેલું જ છે. એ મહાન મૂર્તિ કયા ન્યાય છે? એ મહાન મૂર્તિનું સ્વરૂપ આપણી અંતરની દ્રષ્ટિથી નિહાળવાની જરૂર છે. અને એ મહાન મૂર્તિ જેને દ્વૈત જગત તરીકેની વ્યાખ્યા થાય છે એ તો સગુણ રૂપ મહાદ મૂર્તિ થઈ. એને કઈ મહાદ મૂર્તિ કહેવાય? સગુણ રૂપ મહાદ મૂર્તિ કહેવાય. જે નિરંજન લોકથી તે આ મૃત્યુલોક અને મૃત્યુલોકથી તે જીવ જમીનના પેટાળની અંદર રહેલા બીજા 14 લોક એ તમામ 28 લોકને ધારણ કરીને રહેલો આ એક મહાન મૂર્તિ સગુણ રૂપે કહેવાય છે, જેમાં નામ રૂપ ગુણ અને પદાર્થની વ્યાખ્યા થાય છે. સજ્જનો એની પર અનુકૃત ઇંડ છે, અને એ અનુકૃત ઇંડમાં પરિભ્રમ અને અવ્યક્ત પુરુષ છે. તો જ્યાં પરિભ્રમ અને અવ્યક્ત પુરુષ છે ત્યાંથી આ સદગુરુની વ્યાખ્યા ત્યાંથી સંભવે છે. કેમ? તો કે જગતને દ્વૈતરૂપ જગતને ઉત્પન્ન કરો અને ફરી દ્વૈતરૂપ જગતને સમાવવાનો ગુણ એ અરૂપમાં રહેલા મહાદ મૂર્તિમાં છે. સજ્જનો મહાપ્રલય વખતે ખપી જવા પક્ષે નાશ થવા પક્ષે નિરંજન લોકથી આ અવ્યાકૃતના જે 14 લોક છે એનો નાશ થઈ શકે છે, અને અષ્ટમી શક્તિ લોક છે એનો નાશ થઈ શકે છે. પણ જ્યાં મહાદ સદગુરુની અરૂપ મૂર્તિ જેમાં રહેલી છે એની અંદર એ સમાઈ જાય છે, અને સમાવા પક્ષે ત્યાં એ પરમ કૃપાળુ એમ કહે છે કે જબી સદગુરુ કે સર્જન હારા સર્જે હો જાહી છે જાહી સમાવન હારા અહો કહા કહું સદગુરુ ઉપમાઈ નહીં સરભર કૌશે મુજકી દુહાઈ. સજ્જનો એ મહાન સદગુરુ અવ્યક્તના ન્યાય છે. કયા ન્યાય છે? અવ્યક્તના ન્યાય છે. અને એ જ મહાન સદગુરુ જગતની અંદર કરુણા કરવા પક્ષે એનું સ્થાપન થયેલું છે. સજ્જનો
જે નિરંજન લોકને ધારણ કરીને રહેલા નિરંજન પુરુષ ગોકુળવાસી શ્રી કૃષ્ણ સતલોક ને ધારણ કરીને રહેલા વૈકુંઠવાસી વિષ્ણુ દરેક લોકને જીવન આપવા પક્ષે એ જ મહાદ મૂર્તિ માંથી જીવન મળે છે. જે અરૂપમાં રહેલી મહાદ મૂર્તિ છે એનાથી જ બધાને જીવન મળે છે. અને અહીં પણ 84 લાખ પ્રકારના રહેલા તમામ ઘાટની અંદર જે જીવન અંશોનો એ જ મહાદ મૂર્તિ માંથી જીવન મળે છે. સજ્જનો, આ માનવ શરીરનો આરબલ મહાપુરુષો એવું કહે છે કે જા પલકી બુંદ પડી તાકા લખ્યા લેખ. એમ ઘાટથી ઘાટની પરંપરા જે વખતે એનો બુંદનું જામણ થાય તે જ વખતે આ ઘાટનો આયુષ્ય સ્વભાવ એના જીવનમાં બનવાની ઘટના બધા જેને પૂર્વના લેખ ભાગ્ય કહેવામાં આવે એ તમામ એના ઉત્પત્તિ ક્રમની અંદર એ ગોઠવાઈ જાય છે. એટલે માનવ શરીરનો આરબલ તો તે વખતે જ નક્કી થઈ જાય છે. પણ જ્યારે આ માનવ શરીરનો જન્મ થાય છે ત્યારે ચેતન અંશ સત્તા લીધા પછી અંદર રહેલી ઐશ્વર્ય વિભૂતિને બહાર કાઢવાનું જ કાર્ય ચેતન અંશ કરે છે. અને એટલા જ માટે એ જ ચેતન અંશને જ ઓળખાવવા દિવ્ય પરમ ગુરુએ આ મહાન મૂર્તિમાંથી અવ્યક્ત વિભૂતિનો દિવ્ય દેહ ધારણ કરીને એ પોતે મહાસુદ બીજના દિવસ મહી બીજ જેને કહેવામાં આવે, મહી બીજ મહી એટલે પૃથ્વી એવો પણ અર્થ થાય છે. મહી એટલે પૃથ્વી એવો પણ અર્થ થાય છે. અને સર્જદાસ દાસજીએ તેમની કથાની અંદર પણ વ્યાખ્યા કરેલી છે કે મહી રૂપી પૃથ્વી એ મહી માંડ પિંડ રૂપી જે દ્વૈત જગતનો પસારાની અંદર જે અંકુર 84 લાખ પ્રકારના બીબાઓના જે અંકુરો બાંધ્યા, અંકુરોનો જમાવ કર્યો એટલે એને મહી બીજ પણ કહેવામાં આવે એવી વ્યાખ્યા સજ્જદાસ દાસજીએ પણ કરેલ છે. સજ્જનો, અને માસની અંદર મહા મહિનો પણ આવે જ છે અને એ ન્યાયે પરમ ગુરુએ કદાચ એવો યોગ જોઈ એ સ્વયં પોતે પ્રગટ થયા હશે. અહીં પોતે સ્વયં એમ કહે છે કે અહો કહાં કહું સદગુરુ ઉપમાય, કે જે અવ્યક્તની અંદર રહેલું સદગુરુનો અવ્યક્ત સ્વરૂપ છે એ અવ્યક્ત સ્વરૂપને ત્યાં વાણી પહોંચી શકતી નથી, ત્યાં વાણી પહોંચી શકતી નથી. અને એટલા જ માટે એની કોઈ પણ પ્રકારની ઉપમા આપીને એનું વર્ણન થઈ શકે એમ નથી. નહીં સરભર કોઈ મે મુજકી દુહાય, અને એ જ અવ્યક્ત રહેલું સદગુરુનું સ્વરૂપને ધારણ કરીને રહેલું દિવ્ય પરમ ગુરુનું સ્વરૂપ છે. જેને દિવ્ય પરમ ગુરુનું સ્વરૂપ એ એક દેશીના ન્યાય છે, જેને આપણે પરમ વિશેષ અંશ કહીએ. દરેક ઘાટોની અંદર અંશને વસાવ્યા એ અંશ તરીકેની વ્યાખ્યા પરમ વિશેષ
કઈ વાર માલિક કયા ન્યાય છે? પરમ વિશેષ અંશને પરમ ગુરુ પણ તરીકેની વ્યાખ્યા થાય છે. અને કઈ વાર વેતા મહાદ સજાણ જણ સ્વરૂપ સર્વજ્ઞ હંત, એ બધી જ વ્યાખ્યાઓ વિશેષણો એ દિવ્ય પરમ ગુરુ પરમ વિશેષ અંશને અંગીકૃત થાય છે. અને એકલા માટે આદ સક્રમ સ્વરાજ અને કરુણેશ કૈવલ આ પંચ વિશેષણો પણ કોને અંગીકૃત થાય છે? પરમ વિશેષ અંશને. તો કૈવલ વિશેષણ કૈવલ નો નામનો આરોપણ કયા ન્યાય થયો? પરમ ગુરુ પોતે નામનું આરોપણ ફક્ત ને ફક્ત ઓળખ થાય, એ ઓળખને આ ચેતન અંશ પોતાને સજાન રૂપી વૃત્તિ દ્વારા ભાવ ધારણ કરી શકે કે કૈવલ માલિક આ ન્યાય રહેલા છે, એની ઓળખ પોતાને સમજણ પ્રાપ્ત થાય. સમજણને પ્રાપ્ત કર્યા પછી એવો ભાવ ધારણ કરીને એને વ્યક્ત કરી શકે, પ્રેમ વૃત્તિ ભાવ એને વ્યક્ત કરી શકે, માલિકની ગતિને સમજવાનો પ્રયત્ન કરી શકે, એ ન્યાય પરમ ગુરુને. તો કે એક મહદ અગ્નિ, મહદ અગ્નિ એ અરૂપમાં છે, અવ્યક્તમાં છે, એનો કોઈ આકાર દેખાય એવો નથી, એનો કોઈ આકાર પણ, મહદ અગ્નિનો કોઈ આકાર નથી, એનો કોઈ રૂપ આકાર નથી. તો રૂપ પણ ના હોય, અને રૂપ પણ ના હોય ત્યાં નામ રૂપ ગુણ સંભવી શકતો નથી. એ ન્યાય અદ્વૈતના ન્યાય એ મહદ અગ્નિ છે. પણ એ જ મહદ અગ્નિમાંથી સૂર્ય પ્રગટ થાય. હવે સૂર્ય કયા ન્યાય છે? તો કે અગ્નિ અને એની રૂપ માત્રા, અગ્નિ અને એની રૂપ માત્રા કોઈ દિવસ અલગ રહી શકતે નથી. અગ્નિ હોય તો એની રૂપ માત્ર બંધાય, ને રૂપ માત્ર બંધાય તો જ એ પ્રકાશિત થઈ શકે છે. એ જ ન્યાય પરમ ગુરુ રૂપી દિવ્ય પરમ ગુરુ જેને પરમ વિશેષ અંશ કહેવામાં આવે, એ અદ્વૈત રૂપી મહદ અગ્નિમાંથી જ એ સૂર્ય રૂપી દિવ્ય પરમ ગુરુ સ્વયં પોતે પ્રગટ થયેલા છે. મહદ અગ્નિમાંથી જ સૂર્ય પ્રગટ થયેલો. સૂર્ય એવું નામ ક્યારે પડ્યું? તો કે એનો એક આકાર બંધાય, અને જ્યાં સુધી આકાર ના બંધાય ત્યાં સુધી પ્રકાશ પ્રકાશિત થઈ શકતો નથી. અને રૂપ અગ્નિનો રૂપ માત્રિકા જ રૂપ માત્ર, અગ્નિની માત્રિકા કઈ છે? રૂપ માત્રિકા છે. રૂપ બંધાય તો જ એનો આકાર બંધાય, અને આકાર બંધાય તો જ પ્રકાશિત પણ થઈ શકે છે. અત્યારે મોબાઈલની અંદર ઘણી જગ્યાએ એવું પણ આવે છે કે જમીનના પેટાળમાંથી લાવા રસ બહાર નીકળી આવે છે. લાવા રસ બહાર નીકળી આવે તો એ ડુંગરો પરથી એ નીચે પાણીની જેમ વહેણ પણ ધીમે ધીમે એ આવે છે. પણ એ લાવામાંથી જ્યારે જ્વાળાઓના રૂપમાં અગ્નિ પ્રજ્વલિત થાય ત્યારે જ્વાળાઓ ઊંચે ઊંચે પ્રકાશિત થતી દેખાય છે. એમ મહદ અગ્નિ છે એ અગ્નિની માત્રિકા જ રૂપ છે, અને રૂપ બંધાયા વગર પ્રકાશ થઈ શકતો નથી. એ ન્યાય બ્રહ્માંડની અંદર સૂર્ય એ આખા બ્રહ્માંડને પ્રકાશ આપવા વાળો છે, અને દિવ્ય પરમ ગુરુ એ જગતની ઉત્પત્તિ જેના શુદ્ધ સંકલ્પ દ્વારા અરૂપ અને રૂપવાળા જગતનો ખિલામણ કરવા પક્ષે એ મહદ સદગુરુ રૂપી એ મહદ સદગુરુનું સ્વરૂપ એ વ્યાપકના ન્યાય છે. અને એક દેશી પરમ વિશેષ અંશ
ના ન્યાય એને ધારણ કરીને રહેલું એ પરમ વિશેષ અંશ એ મહાન સદગુરુના સ્વરૂપને પણ ધારણ કરીને રહેલું છે. તો એ ન્યાય એ સદગુરુના સ્વરૂપમાં જ આ જગત પણ સમાઈ શકે છે. અબસત ગુરુ કર તારન કી બાને સુનો હો કહત વિધિ જુગ ઉત પાને રચે હો સકલ જેહિ વિધિ કર તારા અનંત ભાત ગત મિત વિશ્વ તારા. અબસત ગુરુ કર તારન કી બાને સુનો કહત વિધિ જુગ ઉત્પાન. સજ્જન એ સદગુરુના સ્વરૂપનો પરમ કૃપાળ ભગવાનની મૂર્તિનું સ્થાપન દરેક મંદિરોની અંદર કરવામાં આવે છે. કોઈક જગ્યાએ ફોટાઓનું સ્થાપન કરવામાં આવે છે, કોઈક જગ્યાએ મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. જે દેખાવરૂપ પાત્ર પરમ ગુરુએ ધારણ કર્યું હતું એ પાત્ર હાડ માસ રગ રુદ્ર એસી નદેહ હમાસી સોહંગ સાહેબ નામ હરેરા. એ સોહંગ સ્વરૂપ બ્રહ્માંડની અંદર કાયાની આયે રહેલું છે અને એને અનુભવ કરવા પક્ષે આપણને કંઈક એવી સાંદ્રતા બક્ષિસ કરી હોય કે સ્વયં સ્વરૂપનો પણ અનુભવ થઈ શકે, જેને આપનું આપ ચૈતન્ય અંશ કહેવામાં આવે એનો પણ અનુભવ થઈ શકે. દિવ્ય પરમ ગુરુ પરમ વિશેષ અંશ જેને સર્વજ્ઞ હંગ મહદ સજાણ જાણ સ્વરૂપ એ વિશેષણો કયા ન્યાયે અને મહદ મૂર્તિને કેમ કેમ ધારણ કરીને રહેલ છે એનો અનુભવ કરવા પક્ષે આ માનવ શરીરને એવી શું સામ્રતા આપેલી છે કે જેને કરીને એ અદ્વૈત રહેલા મુદ્દાઓને આપણે અહીં મૃત્યુલોકમાં રહી આ માનવ શરીરે કરીને સમજી શકીએ, એની સાથે પ્રીતિ કરી શકીએ, એની સાથે ભાવ અર્પણ કરી શકીએ એવું કંઈક આપણને આ માનવ શરીરની અંદર સામ્રતા બક્ષિસ કરી હોય તો જેને સત્ચરણ કહેવામાં આવે એ ઓહંગ અને સોહંગ રૂપી સત્ચરણ છે. આ સત્ચરણની અંદર આ સામ્રતા પ્રભુએ મૂકેલી છે. એક તો ચેતન અંશની સત્તા છે અને આ સત્ચરણની અંદર વાસ કરતો થાય પણ ચેતન અંશ અને ચેતન અંશ આ ચરણની અંદર વાસ કરી શકે તો દિવ્ય પરમ ગુરુના શરણોમાં ગયો છે એમ કહેવાય. અને એટલા જ માટે નારણદાસ બાપજીને દિવ્ય પરમ ગુરુ પોતે એમ કહે છે કે હે નારણદાસ, કોઈ અધિકારી હોય તો મારી પાસે મોકલજો, તમે બારંબાર કોઈને કેવલ વૃક્ષ આપી શકો નહીં. હવે દિવ્ય પરમ કૃપાળુ કેવલ ધામ સથાવી ગયા પછી પાછળથી કોઈ અધિકારી બને તો દિવ્ય પરમ ગુરુનું દેખાવ પાત્ર જે હતું એ શરીર તો હયાતી રહી નહીં તો કોના શરણમાં મોકલવું? તો ત્યાં દિવ્ય પરમ ગુરુએ કહેવાનો આશય એ જ હતો કે દરેક ચૈતન્ય અંશોને જે જીવન મળે છે એ ઓહંગરૂપી આત્મા અને સોહંગરૂપી પરમાત્મા એ દરેક ઘાટની અંદર રમણ કરી જ રહેલું છે અને એ સતચરણની અંદર ચૈતન્ય અંશ પોતે ભાવ ભરીને સુરતા મૂર્તાનો જમાવ કરશે, લક્ષને બળવાન કરશે
અને લક્ષ્મો પણ ત્યાં જમાવ કરશે, એટલે જમાવ થતાની સાથે એ અલૌકિક દિવ્ય લક્ષ્મો ત્યાં જમાવ થતા દિવ્ય નેત્ર દ્વારા દિવ્ય પરમ ગુરુના સત્ચરણને એ પોતે સમજી શકશે, અનુભવમાં લેશે ત્યારે એ દિવ્ય પરમ ગુરુના શરણોમાં ગયો છે એમ કહેવાશે. એટલે એ ન્યાય નાનદાસ બાપજી દિવ્ય પરમ ગુરુને કહેશે કે કોઈ અધિકારી હોય તો મારી પાસે મોકલો દે, અને આપણા આ અમારા ગામને અંદર તો પ્રત્યક્ષ એવો દાખલો પણ આ મંદિરની અંદર સત્ય ઘટના બની ચૂકેલી છે. આમ તો દિવ્ય પરમ ગુરુ એમ પણ કહે છે કે માનવ શરીર દ્વારા બીજા કોઈ ઘાટની અંદર ભક્તિની લક્ષણ મૂકેલી જ નથી, માનવ ઘાટમાં જ ભક્તિની લક્ષણ મૂકેલી છે. તો માનવ શરીર દ્વારા જ કૈવલ્ય પદની પણ પ્રાપ્તિ થઈ શકે એ વ્યાખ્યા મહાપુરુષો કરે છે. તો મહા તપસ્વી રઘુરામ બાપજીએ ખોડીના ઘાટની અંદર રહેલા ચેતન અંશને કૈવલ્ય ધામની પ્રાપ્તિ કરાવી, તો એ કયા ન્યાય કરાવી હશે? સજ્જનો, મહાન તપસ્વી રઘુરામ બાપજી સંપૂર્ણ દિવ્ય પરમ ગુરુના સત્ચરણના હિમાયતી થઈ ગયા, અને એ સત્ચરણની અંદર રહીને દિવ્ય પરમ ગુરુને જે કંઈક વિનંતી કરે, મહાન તપસ્વી રઘુરામ બાપજી દિવ્ય પરમ ગુરુને વિનંતી કરે કે આ ઘાટની અંદર રહેલા ઘોડીના ઘાટમાંથી આવેલો ચેતન અંશને તમારે કૈવલ્ય પદની પ્રાપ્તિ કરાવવાની છે, એવી વિનંતી કરે. એટલે દિવ્ય પરમ ગુરુએ એ અધિકારી ચેતન અંશને મહાન તપસ્વીએ એની કરુણાની દ્રષ્ટિથી એને અધિકારી બનાવ્યો. ઘોડીમાં રહેલા ચેતન અંશને એમની કરુણાની દ્રષ્ટિએ તપસ્વીની ભક્તિની કમાણીએ કરીને એ ઘોડીની અંદર રહેલા ચેતન અંશને અધિકારી બનાવ્યા પછી એમણે કૈવલ્ય પદની પ્રાપ્તિ કરાવડાવી. એટલે સામર્થતા આ માનવ શરીરે કરીને ભક્તિની કમાણી કરીને પ્રાપ્ત થાય છે, અને ભક્તિની કમાણી આ માનવ શરીરે કરીને જોઈ પણ શકાય, અને જોઈ શકે પોતાની ભક્તિની કમાણી તે જ બીજાને એમ કહે કે બાપ તારો પ્રકાશ જાળે જા, ધર્મ તારો સંભાળ, તારી નાવડીને હું ડૂબવા જઈશ નહીં, આ ભવસાગરમાંથી સામે કિનારે લઈ જવાનું કાર્ય હું કરી શકીશ, એવું કોણ કહી શકે કે પોતાની ભક્તિની કમાણીને પોતે જોઈ શકે? એમ આપણને ખુદના ઉપર વિશ્વાસ આવે, ખુદના ઉપર વિશ્વાસ આવે, આપણી અંદર નિર્ભયપણું આવે, એ પોતાની ને પોતાની ભક્તિની કમાણી કહેવાય. આ ચેતન અંશ પોતે કર્મનો કરતા છે, ચેતન અંશ પોતે કર્મનો કરતા છે, એટલે કર્મનો કરતા ભક્તિ કરવી એ પણ એક કર્મ જ છે. પણ આ કર્મ કેવું કહેવાય કે જગત પક્ષના થયેલા કર્મને છોડાવવા વાળું કર્મ કહે. ભક્તિની કમાણી રૂપી જે કર્મ થાય એ સત્કર્મ છે. આ સત્કર્મ દ્વારા જગત પક્ષમાં થયેલા કર્મને વાળી શકે છે, અને એટલા જ માટે પરમગુરુ એ અઘાધ ગ્રંથની અંદર યજન ભજન વિધિની અંદર એ વ્યાખ્યા કરેલી છે કે તમે મનની અંદર સત્કેવલ સાહેબ બોલો, મુખ દ્વારા તો બોલવાનું જ છે પણ મનમાં સત્કેવલ સાહેબ નો ઉચ્ચાર થાય તો પણ આપણા અનેક જન્મના કર્મ બળે છે, એવું યજન ભજન વિધિની અંદર કહેલું છે. સત્કેવલ સાહેબ બોલવા પક્ષે પણ આપણા એવા અમુક કર્મ હોય તે નાશ થઈ જાય છે. ગ્રંથનો અભ્યાસ કરતી વખતે પણ કર્મ બળે છે, સવાર સાંજની ઉપાસના કરવામાં પણ કર્મ બળે છે. વિચાર કરો, પણ આપણા આ માનવ શરીર દ્વારા થયેલા કર્મો કેટલા? નાનદાસ બાપજી
સંકેત ની અંદર એમ કહે છે કે દુઃખ દરિયા સમજાણો કો. આ માનવ શરીર દ્વારા થયેલા કર્મ નારદાસ બાપજી આપણને ઓળખાવે છે કે આ માનવ શરીર દ્વારા દરિયાના જેટલા આપણાથી કર્મ થયેલા છે એ દરિયા જેટલો, દરિયાની અંદર પાણી કેટલું છે એનું માપ નીકળી શકતું નથી. એમ આ માનવ શરીર દ્વારા જગત રચાયું ત્યારથી તે આજ દિન સુધી કેટલા કર્મ થયા હશે એનું માપ આ માનવ શરીર દ્વારા નીકળે એમ નથી. તો તેમાંથી સત્ય સાહેબનો ઉચ્ચાર કરવાથી પણ કર્મ મળે છે, મનમાં સ્મરણ કરવાથી પણ કર્મ બળે છે, ઉપાસના કરવાથી પણ કર્મ બળે છે, ગ્રંથનો અભ્યાસ કરવામાં પણ કર્મ બળે છે, ધ્યાન ભજન કરવાથી પણ કર્મ બળે છે. આને સત્કર્મ કહેવામાં આવે છે. આ સત્કર્મ કરતા કરતા આ માનવ શરીર દ્વારા આપણને એક તો શાંતિદાસ બાપજી, વિષ્ણુદાસ બાપજી, પરમહંસ સુખાનંદ બાપજીએ જે તેમના હૃદયની અંદર પરમ ગુરુએ એવી પ્રેરણા કરી હશે કે પ્રાકૃત ભાષાની અંદર જે ગ્રંથો લખાયેલા હતા એમાંથી ગુજરાતી, કારણ કે આપણા ગુજરાતની અંદર ગુજરાતી ભાષા જ્યાં સુધી વાંચે નહીં અને સમજે નહીં ત્યાં સુધી એને સરળતાથી સમજી શકાય એમ નથી. એટલા માટે એવા એમના પ્રથમ હૃદયની અંદર ભાવને ઉજાગરણ કરવો એ પણ પૂર્વજન્મની કંઈક કમાણી હશે. દિવ્ય પરમ ગુરુને કેટલા આર્ત નાદથી પરમહંસ સુખાનંદે પણ કેવી આદિદી કરી હશે, વિનંતી કરી હશે, ત્યારે પ્રથમ ગુજરાતીની અંદર સ્થગિત કરવા માટેનું એને હૃદયની અંદર પૂર્ણ થવું. પૂર્ણ થઈ જવું તે તો થાય, પણ એ સંબંધી કાર્યને પાર કરવું એ વિઘન રૂપ છે. એટલા જ માટે પરમહંસ સુખાનંદને પણ ઘણા અડચણો આવ્યા, તેમ છતાં એમણે એ કાર્ય પૂર્ણ કર્યું અને એ કાર્યને સફળ કરવા માટે શાંતિદાસ બાપજી, વિષ્ણુદાસ બાપજી, મોહનદાસ બાપજી, મોતીરામ બાપજી, તે સમયે સુખાનંદ બાપજીની સાથે ઘણા એવા સંતો હતા. ભક્તોની અંદર પણ છવેલ ભગત કરીને નામ ગ્રંથોની અંદર પણ લખેલું છે. એમ આપણને પણ ભક્તિ કરતા કરવા માટે શરીરની અંદર પણ આપણને અવરોધ કરવા પક્ષે કામ, ક્રોધ, દમ, કપટ, આશા, ઈર્ષા વગેરે શરીરના દુર્ગુણો પણ સતાવે એમ તે વખતે એ સંત મહાપુરુષોને જગતના માનવોએ પણ સતાવ્યા હશે. તો એમાંથી તે કાર્યને પાર કરવા, સિદ્ધ કરવા પક્ષે એમને કેવી ઉજાગ્રત પણ ધારણ કર્યું હશે અને કેમ કેમ એ પ્રતિ એમને ખુદને થઈ હશે, તેના માટે સદગુરુએ એમને કેવી ગતિ બક્ષિશ કરી હશે તે સંબંધે ચિંતવન કરી આપણે આ માનવ શરીરે કર્યું. દિવ્ય પરમ ગુરુના સાનિધ્યમાં દિન પ્રતિદિન મહાદમૂર્તિ રૂપે સદગુરુ આપણા મૃત્યુલોકમાં જ છે. તો મૃત્યુલોકની અંદર તો મહાદ સદગુરુનું સ્વરૂપ દિવ્ય પરમ ગુરુ આ શ્વાસા જે આપણા 24 કલાકની અંદર લઈ રહેલા છે, શ્વાસાની સાથે મહાદ સદગુરુનું સ્વરૂપનો અનુભવ કરી, અવ્યક્ત સદગુરુનું સ્વરૂપનો અનુભવ કરી, એની સાથે હેત અને પ્રીતિ ધારણ કરીને રહીશું તો જરૂર આપણને આ જ જન્મે દિવ્ય પરમ ગુરુ કૈવલ્ય પદની પ્રાપ્તિ કરાવશે. મારા માનીને વિનામ આપું છું. શ્રીમદ
Oh,
संप्रदाय की भारत दिल की पंचम प्रसंग वेद की